નમસ્તે બાલ મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે આપણું મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ જે પરીક્ષા લક્ષી છે બરોબર, તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો બાળ મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં આગળ અભ્યાસ કરીશું. અગાઉ આપણે ભાગ એક ગણિતમાં જોઈ ગયા હતા બરોબર, એમાં પ્રશ્ન એક વિકલ્પો સુધી આપણે જોઈ ગયા હતા. આજે આપણે એસાઇનમેન્ટમાં ભાગ બે વિષય ગણિત આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો બાળમિત્રો, અહીંયા આગળ પ્રશ્ન નંબર બે, એમાં આપણને અવિભાગમાં માગ્યા મુજબ કરો બરોબર, પ્રશ્ન પૂછ્યો છે. એમાં અ પ્રશ્ન બ બે અ એમાં માગ્યા મુજબ કરો, મણકા ગોળીના આધારે સંખ્યા લખો એમાં બરોબર. આમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે મણકા ગોળીને આધારે સંખ્યા લખો. મણકા ગોળી તો આગળ તમે બીજા ધોરણમાં ભણી ગયા છો બરોબર. તો એમાં જુઓ, સો, દશક અને એકમ, પણ તમને પહેલાં એકમ અને દશક બે જ આપતા હતા બરોબર. મણકા ગોળી તમારી બીજા ધોરણમાં આવતી હતી પણ એકમ અને દશક બે વાળી આવે. અત્યારે આપણે ત્રણ અંકની સંખ્યા થઈ ગઈ છે એટલે એકમ, દશક અને સો. તો અહીંયા આગળ એકમ, દશક અને સો એ રીતની મણકા ઘોડી દોરેલી હશે. તો એમાં જુઓ, એકમના સ્થાનમાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ, અને દશકના સ્થાનમાં કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ બરાબર, અને સોના સ્થાનમાં એક જ છે. તો અહીંયા આગળ તમારે શું લખવાનું? તમને નીચે જવાબ તમારે લખવાનો છે. જવાબ લખવાની જગ્યા આપી હોય ને ત્યાં આગળ કેવી રીતના લખવાનું કે અહીંયા આગળ એકમના સ્થાનમાં પાંચ મણકા છે એટલે પાંચ, દશકમાં પણ પાંચ છે અને સોના સ્થાનમાં એક છે એટલે આપણી સંખ્યા 155 બની બરાબર. એટલે તમારે 155 એ રીતનું નીચે જવાબ કરીને લખવાનું રહેશે બરાબર. અહીંયા આગળ મેં તમને સમજૂતી માટે 155 ત્રણેય એકમ, દશક, સો અને સોના સ્થાનમાં એ રીતના અલગ અલગ લખ્યું. તમારે આખી રકમ એટલે કે 155 ભેગું લખવાનું છે બરાબર. ચાલો એના પછી બીજા નંબરની મણકા ઘોડી જોઈએ આપણે. તો એમાં એકમના સ્થાનમાં એક પણ મીંડું દોરેલું, એક પણ મણકો દોરેલો નથી, અને દશકના સ્થાનમાં આપણે ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ બરાબર, અને સોના સ્થાનમાં એક જ છે. તો કઈ સંખ્યા બનશે આપણી અહીંયા આગળ સોના સ્થાન? અહીંયા આગળ તમે જો તમારે પાછળથી લખવું હોય તો પાછળથી પણ તમે લખી શકો છો સંખ્યા, અને આગળથી લખો તો પણ લખી શકો છો. એટલે કે સોના સ્થાનમાં એક છે મણકો એટલે એક લખ્યું, દશકના સ્થાનમાં કેટલા હતા? ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ બરાબર. એટલે એકની બાજુમાં દશકના સ્થાનમાં એટલે કે વચ્ચે આઠ, અને જે સ્થાનમાં એક પણ મણકો ન દોર્યો એટલે કે એકમના સ્થાનમાં એક પણ મણકો નથી દોર્યો તો આપણે શૂન્ય લગાવવાનું છે. એટલે કઈ સંખ્યા બનશે આપણી? 180 બરાબર. ચાલો એના પછીની ત્રણ નંબરની મણકા ઘોડી આપણે જોઈશું. તો જુઓ, અહીંયા આગળ એકમમાં એક મણકો છે, દશકના સ્થાનમાં આપણે ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ બરાબર, અને સોના સ્થાનમાં એક. તો આપણે કઈ સંખ્યા બનશે? સોના સ્થાનમાં એક છે એટલે અહીંયા આગળ લખવાનું એક બરાબર. પછી દશકના સ્થાનમાં કેટલી હતી? નવ, તો નવ લખવાના, અને એકમના સ્થાનમાં એક એટલે કઈ સંખ્યા બની? 191 બરાબર. ચાલો હવે ચોથા નંબરની મણકા ઘોડી આપણે જોઈએ. તો એકમના સ્થાનમાં મણકા ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, એકમના સ્થાનમાં આઠ, દશકના સ્થાનમાં કશું જ નથી એટલે એક પણ મણકો દોર્યો નથી તો આપણે શું લગાવવાનું? ઝીરો બરાબર. એક પણ મણકો ન દોર્યો હોય તો ઝીરો લખવાનું, અને સોના સ્થાનમાં એક જ છે એટલે એક લખીશું. તો આપણી સંખ્યા કઈ બની? 108 બરાબર. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? સરસ. ચલો હવે આપણે આગળ જઈએ. બીજા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, એમાં જુઓ કે ગણો. તો શું ગણવાનું છે? આ શેનું ચિત્ર છે? ઈંટો છે બરાબર. અહીંયા આગળ ઈંટો છે જે દિવાલ જેવું દેખાય છે, તો તેની બાજુમાં નીચે તમને 100 લખેલા દેખાય છે
અને અહીંયા 10 છે બરાબર આપણે એકમ દશક અને 100 શીખી ગયા તો અહીંયા આગળ 100 100 બે વખત લખ્યું છે બે વખત લખ્યું એટલે તમારે શું લખવાનું 100 ના સ્થાનમાં 2 દશકના સ્થાનમાં એક જ વખત 10 છે એટલે શું લખવાનું 1 બરાબર અને છૂટી ઈંટો કેટલી છે 2 ચલો કેટલા બ્લોક થયા 212 ખ્યાલ આવ્યો કેવી રીતના મેં ગણ્યું પરીક્ષામાં પણ આ રીતના હશે 100 100 તમે ગણવા બેસો તો ઘણી બધી વાર લાગશે એટલે તમને ગણતરી માટે સરળતા પડે તે માટે 100 100 બે વખત આપ્યું એટલે કેટલા થયા 100 ને 100 બે વખત 100 એટલે 200 એટલે 200 ના સ્થાનમાં લખ્યું છે દશકના સ્થાનમાં એક જ વખત 10 આપેલા છે એટલે આપણે 1 વખત લખવાનું બરાબર જો બે વખત 10 આપ્યા હોય તો 2 લખવાનું 3 વખત 10 આપ્યા હોય તો 3 લખવાનું ખ્યાલ આવ્યો અને આપણે છૂટા બ્લોક ગણીએ તો 1 અને 2 ખ્યાલ આવી ગયો બાળકો અહીંયા આગળ 3 વખત 100 100 હોય તો 300 બરાબર એક જ વખત હોય તો 100 એ રીતનું તમારે અહીંયા આગળ રકમ બનાવવાની છે એટલે કે આ સંખ્યા બનાવવાની છે કેટલી સંખ્યા બની 212 ચાલો હવે એના જેવું જ નીચે પણ એક આપ્યું છે બીજા નંબરમાં માળા મણકાની માળા છે બરાબર એનું ચિત્ર છે તો એમાં પણ આ 100 100 100 મણકાવાળા કેટલી છે એક જ માળા છે બરાબર એટલે કેટલા લખીશું આપણે 100 એટલે કે એક જ વખત 100 છે એટલે 1 લખવાનો પછી બીજી નાની માળાઓ 10 10 વાળી કેટલી છે તો તમે કહેશો 1 2 અને 3 તો દશકના સ્થાનમાં 3 લખવાની અને હવે છૂટા મોતી કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર એટલે છૂટા મોટી કેટલા થયા 8 ચલો આપણી સંખ્યા બની ગઈ કઈ સંખ્યા બની 138 કેવી રીતના બની તો 100 ની 1 માળા છે એટલે 1 બરાબર 10 10 ની 3 માળા છે એટલે 3 અને છૂટા મોતી 8 છે એટલે આપણે 8 લખી દીધા એકમ દશક અને 100 થઈ ગયા 138 બરાબર ચાલો હવે આપણે પૈસા ગણવાના છે પૈસા ગણતા તો દરેક બાળકોને આવડતા હશે જો અહીંયા આગળ 100 100 ની કેટલી નોટો આપી છે તો આ 100 ની છે બીજી 100 ની છે અને આ 3જી 100 ની છે 100 200 અને 300 તો 100 ના સ્થાનમાં 3 લખવાના દશકના સ્થાનમાં કેટલી છે 10 10 ની નોટો તો તમે કહેશો કે 2 છે તો 10 ને 10 કેટલા થયા 20 બરાબર 20 લખી દેવાના ચાલ હવે અહીંયા આગળ જુઓ એકમના સ્થાનમાં કશું જ નથી એટલે આપણે શું લખવાનું છે 0 બરાબર એકમના સ્થાનમાં 0 લખવાનો છે કશું જ નથી એટલે 320 આપણું થઈ ગયું બરાબર ખ્યાલ આવી ગયો બાળકો પૈસા કેવી રીતના ગણ્યા ચાલો તો હવે આગળ જોઈશું આપણે ચોથા નંબરમાં તો આ ચોથા નંબરમાં શું છે દિવાસળીના બંડલ છે બરાબર દિવાસળીનું આખું બંચ જે આ દોરી જેવું દેખાય છે બાંધેલી દિવાસળી તો કેટલી દિવાસળીઓ બાંધીને રાખી છે આખું બંડલ કેટલાનું બનાવ્યું છે 100 100 ની દિવાસળીઓનું તો આગળ મેં તમને પેલું બ્લોકવાળું આવ્યું હતું ઈંટોવાળું બરાબર એમાં કેટલા હતા 100 100 ના 2 હતા તો આપણે 2 લખ્યા હતા અહીંયા આગળ 100 100 ના કેટલા છે 4 બંડલ છે બરાબર એટલે આપણે કેટલા લખીશું 100 ના સ્થાનમાં તો કહેશે 4 અને છૂટા કેટલા છે તો કહેશે દશકના સ્થાનમાં કશું જ નથી 10 10 ની એકે બંડલ બનાવેલું છે નથી બનાવ્યું તો આપણે શું લખીશું એના સ્થાનમાં 0 જેવી રીતના આગળ એકમના સ્થાનમાં કશું જ નહોતું તો આપણે 0 લખ્યા હતા એવી જ રીતના દશકના સ્થાનમાં એટલે કે 10 10 ની દિવાસળીનું એક પણ બંડલ બનાવ્યું નથી તેથી આપણે 0 લખીશું હવે કહેશે એકમના સ્થાન માટે તો એક એક સળીઓ છૂટી કેટલી છે તો 1 2 અને 3 બરાબર તો કેટલા લખવાના એકમના સ્થાનમાં 3 કઈ સંખ્યા બની આપણી 403 બરાબર ખ્યાલ આવી ગયો ચાલો તો હવે એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો તો એમાં જો ઉદાહરણ 243 અહીંયા આગળ આપણને આ રકમ આપેલી છે બરાબર 243 રકમ આપી છે તો એનો વિસ્તાર કરવાનો છે વિસ્તાર એટલે કે 200 200 બોલાય છે પાછળ 100 બોલાય એટલે 100 કેટલી વખત બોલાયા 2 વખત 100 વત્તા 100 200 બની ગયા ચાલો હવે દશક તો દશક કેટલી વખત 4 વખત દશકના સ્થાનમાં કેટલા લખેલા છે 4 એટલે 4 વખત શું લખવાનું આપણે 10 10 10 10 40 થઈ ગયા હવે એકમના સ્થાનમાં બાકી રહ્યા હોય તે લખી કાઢવાના છે બરાબર એકદમ સહેલું જ છે
ચાલો હવે આપણે એમાં એક નંબરનું જોઈએ કે 257 ચાલો આમાં 257 છે તો તમે કેવી રીતના વિસ્તાર કરશો તો 100 કેટલી વખત લખીશું બે વખત 100 100 બરાબર પછી દશકના સ્થાનમાં 5 છે એટલે કે 50 તો 50 એટલે આપણે 10 કેટલી વખત લખવાના 5 વખત 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 5 વખત 10 લખાઈ ગયા ચાલો અહીંયા આગળ પણ 10 છે બરાબર ચાલો હવે 7 એકમના સ્થાનમાં કેટલા લખવાના 7 થઈ ગયા આપણે 257 ચાલો એના પછી બીજા નંબરનું કેટલું છે 172 હવે એક જ વખત 100 લખવાનું 100 એટલે એક જ વખત 100 અને દશક દશક કેટલા છે 7 છે એટલે કે 70 તો 70 કરવા માટે આપણે 10 કેટલી વખત લખવાના 7 વખત 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 થઈ ગયા 7 વખત એટલે 70 થઈ જાય હવે બાકી વધ્યા 2 એટલે વત્તા 2 એકમના સ્થાનમાં બરાબર 172 નો આપણે આ રીતે વિસ્તાર કરવાનો છે એટલે કે છૂટા પાડવાના છે ચારે ના પછી ત્રીજા નંબરનું 149 આમાં પણ 100 એક જ વખત છે બરાબર એટલે કે 100 અને અહીંયા આગળ 4 છે એટલે 40 40 એટલે 10 10 કેટલી વખત લખવાના આપણે 4 વખત તો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 અને છેલ્લે કેટલા આવ્યા 9 બરાબર એટલે આપણે લખી દેવાના 9 થઈ ગયા 149 ચાલો હવે એના પછી ચોથા નંબરનું તો એમાં કઈ રકમ છે 234 તો કઈ રીતના વિસ્તાર કરવાનો 200 એટલે 100 100 કેટલી વખત કરવાનો 1 અને 2 બરાબર તો 100 વત્તા 100 200 વત્તા અહીંયા આગળ 3 10 વખત છે બરાબર એટલે 10 વત્તા 10 વત્તા 10 3 વખત થઈ ગયો એટલે 30 3 વખત 10 એટલે કે 30 વત્તા 4 બરાબર ચાલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે 100 10 અને ત્રિકોણમાં 1 બરાબર 3 સંખ્યાઓ આપણને આપેલી છે કયા કયા છે આ કાર્ડના ઉપયોગથી બનેલી સંખ્યાને ઉદાહરણ મુજબ લખો બરાબર અહીંયા આગળ લંબગોળમાં 100 ચોરસમાં 10 અને ત્રિકોણમાં 1 આ 3 જાતના કાર્ડ આપણને આપેલા છે તો એનાથી બનતી સંખ્યા લખવાની છે તો જુઓ બાળ મિત્રો 100 ના સ્થાનમાં અહીંયા આગળ કેટલા છે અહીંયા જો ઉદાહરણ તમને 10 10 બે વખત આપેલી એટલે 20 સંખ્યા બની ગઈ પછી અહીંયા આગળ એક નંબરમાં જોઈએ આપણે તો લંબગોળમાં 100 કેટલી વખત છે પહેલાં એ ગણવાનું બરાબર 100 ના સ્થાનથી આપણે રકમ બનાવવાની છે એટલે લંબગોળમાં 100 આવે તો 1 2 3 4 5 6 7 8 અને 9 નવ વખત 100 100 છે તો તમે શું લખશો 900 બરાબર 9 વખત 100 એટલે 900 ચાલો હવે એના પછી બીજા નંબરનું પહેલાં લંબગોળ ગણીએ આપણે 100 100 વાળા તો કેટલા છે 1 2 3 અને 4 4 વખત 100 છે એટલે આપણે પહેલાં 400 એટલે કે 4 પછી 10 10 કેટલી વખત છે 1 2 અને 3 તો દશકના સ્થાનમાં 3 ચાલો એના પછી ત્રિકોણ ત્રિકોણ કેટલી વખત છે એક જ વખત છે બરાબર એટલે આપણે એક જ લખવાનો છે ખ્યાલ આવી ગયો તો આપણી કઈ સંખ્યા બની 431 બરાબર ચાલો એના પછી ત્રીજા નંબરનું જોઈએ આપણે તો એમાં લંબગોળ ગણીએ 1 2 3 4 5 અને 6 કેટલી વખત છે 6 વખત એટલે કે 100 ના સ્થાનમાં આપણે 100 ના સ્થાનમાં 6 લખીશું 600 એવું બોલાય ને ચાલો હવે દશકના સ્થાનમાં એક પણ ચોરસ આપેલું નથી તો શું કરીશું આપણે 0 લગાવવાનું જે પણ આપેલું સ્થાન એમાં ના હોય તો એમાં 0 લગાવવાનું બરાબર પછી કહેશે ત્રિકોણ તો ત્રિકોણ ગણીએ આપણે કેટલી વખત છે 1 2 3 4 5 અને 6 કેટલી વખત થયા 6 વખત તો એકમના સ્થાનમાં આપણે લખી દઈશું 6 કઈ સંખ્યા બની 606 બરાબર ચાલો હવે એના પછી ચોથા નંબરનું ચાલો ચોથા નંબરનું બોલો તો કેટલી વખત 100 આવ્યા છે સરસ 2 વખત એટલે આપણે શું લખીશું 100 ના સ્થાનમાં 2 અને દશકના સ્થાનમાં આપેલું છે ચોરસ નથી આપ્યું તો શું કરવાનું 0 લગાવવાનો
આ યાદ રાખજો કે કાંઈ પણ ના પીવું હોય તો ઝીરો લગાવી દેવાનું. હવે કહેશે એકમના સ્થાન માટેનું ત્રિકોણ કેટલું છે, તો કહેશે એક જ છે, તો આપણે ફરી લખી દઈશું એક. બરાબર, તો કઈ સંખ્યા બની આપણી 201. ચાલો એના પછી આગળનું જોઈએ આપણે પાંચમા નંબરનું. તો જુઓ પાંચમા નંબરમાં લંબગોળ કેટલા છે, 1, 2, 3, 4 અને 5, એટલે લખીશું સોના સ્થાનમાં 5 એટલે કે 500. દશકના સ્થાનમાં કેટલા છે, 1 જ 10 છે, એટલે 1 જ લખવાનો. અને એકમના સ્થાનમાં ત્રિકોણ આપેલું છે, નથી આપ્યું, તો શું કરીશું, ના આપ્યું હોય તો હા ઝીરો લગાવવાનો. બરાબર, સરસ, યાદ રહી ગયું. તો હવે આપણે અહીંયા આગળ કઈ સંખ્યા બની, 510. ચાલો હવે પ્રશ્ન નંબર 2નો બ વિભાગ જોઈએ, માગ્યા મુજબ કરો. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ તમને બે જ પ્રશ્નો આપેલા છે, બરાબર, 1, 2 અને 3. બરાબર, તેમાંથી બે પ્રશ્નના જવાબ તમારે આલવાના છે. બરાબર, તો જુઓ એમાં સંમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો. બરાબર, સંમિતિ એટલે કે બે બાજુ સરખા ભાગ પડતા હોય એને સંમિતિ કહેવાય. એના અડધા અક્ષરો પૂર્ણ કરવાના છે. આ તમને એક બાજુનો ભાગ આપેલો છે, બરાબર, અને બીજી બાજુનો ભાગ તમારે દોરવાનો છે. પ્રકરણ 1 ચલાવ્યું ત્યારે આ મેં તમને શીખવાડ્યું હતું, ખ્યાલ છે ને, એબીસીડીના અક્ષરો. તો આ એબીસીડીનો અડધો અક્ષર છે. બરાબર, પછી આમાં પેલું મોઢું આવતું હતું એ પણ મેં તમને શીખવાડ્યું હતું કે આપણને ખબર ના આવી તો કઈ રીતના કે ભાઈ આ કયો અક્ષર છે, શેનું ચિત્ર છે. તો આની બાજુમાં જ તમે અરીસો મૂકશો એટલે તેમનું પ્રતિબિંબ પડશે, તેનો પડછાયો પડશે, એટલે તમને ખબર પડી જાય કે હા આ શું લખેલું છે. બરાબર, તો અહીંયા આગળ જુઓ અડધો ભાગ છે. હવે તમારે અહીંયાથી ચાલુ કરવાનો, બરાબર, ફૂટપટ્ટીની મદદથી બીજો અડધો ભાગ પૂર્ણ કરવાનો છે. બરાબર, એટલે તમારો અહીંયા આગળ અડધો ભાગ આ રીતના પૂર્ણ થતાં કયું ચિત્ર બન્યું, કયો અક્ષર બન્યો, તો કહેશે એમ બન્યો છે. બરાબર, તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. ચાલો એના પછી બીજા નંબરનું ચિત્ર. તો હા, પહેલાંમાં એમ બની ગયો ને, હવે બીજા નંબરમાં જુઓ અડધું ચિત્ર આટલું છે, પછી બીજું અડધું આપણે દોરીએ આ રીતનું, તો કયું ચિત્ર બન્યું આપણું, કયો અક્ષર આવ્યો, તો કહેશે એબીસીડીનો ટી મૂળાક્ષર આવ્યો. બરાબર, ચાલો એના પછી ત્રીજા નંબરનું. તમને અક્ષરો જોતા તો ખ્યાલ આવી જ ગયો હશે કે હા એબીસીડીનો કયો અક્ષર છે. બરાબર, તો એબીસીડીનો આ ડી મૂળાક્ષર છે. ચાલો એને અધૂરો છે તે પૂર્ણ કરીએ આપણે. બરાબર, ચાલો આ રીતનો ડી મૂળાક્ષર પૂર્ણ કરવાનો છે. ચાલો એના પછી ચોથા નંબરમાં જો આ અડધો અક્ષર છે, ઘણા મિત્રો શું કરશે, તો કહેશે આ વાય બનાવી દેશે. વાય નથી બનાવવાનો, અડધો અક્ષર છે એનો, એટલે આ બનશે એક્સ. સરખા સરખા સંમિતિ દર્શાવતા ભાગો છે એટલે આને એક્સ મૂળાક્ષર તરીકે ઓળખી શકાય. બરાબર, ચાલો હવે એના પછી ડબલ્યુ છે. શું છે મૂળાક્ષર, ડબલ્યુ. બરાબર, આ રીતના ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમારે અડધો ભાગ પૂર્ણ કરવાનો છે. બરાબર, તમે હાથથી દોરશો મારી જેમ તો પાછું તમારે આડું અવળું થઈ જશે, એટલે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ચાલો એના પછીનો છઠ્ઠા નંબરનો મૂળાક્ષર, તો કહેશે કયો છે, તો કે આઈ છે. બરાબર, આઈ ફોર આઈસ્ક્રીમનો મૂળાક્ષર છે. અડધો દોરેલો છે, અડધો આપણે અહીંયા આગળ આ રીતનો ઉપરથી જોઈને જ દોરવાનો આવશે, ઉપરથી અથવા બાજુમાંથી એ રીતના મૂળાક્ષરો પૂર્ણ કરવાના આવશે. ચાલો એના પછી સાતમા નંબરનો, તો સાતમા નંબરનો કયો બને છે, અડધો પૂર્ણ કરતા ઈ બનશે. જુઓ આ રીતનું તમારે મૂળાક્ષર ફૂટપટ્ટીની મદદથી પૂર્ણ કરવાનો છે. બરાબર, બની ગયો ઈ. ચાલો એના પછી કયો બનશે, તો કહેશે
વી મૂળાક્ષર, બરાબર. હા ચાલો, બની ગયો આઠમા નંબરનો વી. હવે આપણે નવમા નંબરમાં, તો નવમા નંબરમાં પણ ખ્યાલ આવી ગયો કે આ મૂળાક્ષર કયો છે, તો તમે કહેશો એચ ફોર હોર્સ, બરાબર. તો આ રીતનો આ મૂળાક્ષર પૂર્ણ કરવાનો છે. ચાલો એના પછી સામે પેજ ઉપર દસમા નંબરનો, તો દસમા નંબરમાં ઉપર અડધો આપેલો છે, નીચે અડધો તમારે પૂર્ણ કરવાનો છે. તો આપણે પહેલાં સીધી લીટી દોરીશું, બરાબર. સીધી લીટીમાંથી પછી અહીંયા આગળ બીજો અડધો આ રીતની ત્રાંસી લીટી દોરતા કયો મૂળાક્ષર બન્યો આપણો, તો કહેશે કે, બરાબર. ચાલો હવે બીજો અહીંયા આગળ જુઓ. ઘણા મિત્રોને એવું લાગશે કે આ જે છે પણ જે નથી, અડધો દોરેલો છે. તો અડધો દોરતા કયો મૂળાક્ષર બન્યો, યુ, બરાબર. ચાલો અગિયારમાં નંબરમાં યુ બની ગયો. તો હવે આપણે બારમા નંબરમાં, તો બારમા નંબરમાં ચાલો કયો મૂળાક્ષર બનશે, એ ફોર એપલ, બરાબર. બની ગયો આ રીતનો એ. ચાલો એના પછી આગળ બી મૂળાક્ષર બનશે, તેરમા નંબરમાં કયો બનાવવાનો છે, બી, બરાબર. તો આ રીતનો અહીંયાથી ગોળ વાળવાનો છે, બીજું અંદર અર્ધવર્તુળ જેવું દોરીને બી મૂળાક્ષર બની જશે, બરાબર. ચાલો હવે ચૌદમા નંબરમાં, તો ચૌદમા નંબરમાં શું છે, સી છે, બરાબર. આ રીતના મૂળાક્ષર તમારે સંમિતિ એટલે સરખા ભાગવાળા પૂર્ણ કરવાના છે. હવે એના જેવું નીચે આપેલું છે બીજા નંબરમાં, કે નીચેના ચિત્રોમાં બિંદુ અથવા તો ટપકાવાળી લીટી જો સંમિતિ સરખો ભાગ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્રની સામે સાચું, અને ના પાડે તો ખોટાની નિશાની કરવાની છે. અહીંયા ચિત્ર આપેલું છે અને તૂટક રેખા એટલે કે ટપકાવાળી બિંદુ રેખા આપેલી છે, બરાબર. અહીંયા આગળ એમાં જુઓ, બે સરખા ભાગ પડે છે જ્યાંથી આ રેખા પસાર થાય છે, કે આ લીટી દોરી છે તો એ લીટીની બંને બાજુ સરખા સરખા ભાગ પડતા હોય તો તમારે ખરાની નિશાની કરવાની છે, અને સરખા ભાગ ના પડતા હોય તો ખોટાની નિશાની, બરાબર. એના જે આ લીટી દોરી છે બંને બાજુ સરખું દેખાય છે એટલે આપણે સાચું પાડ્યું. પછી અહીંયા પણ આ બંને બાજુ ભાગ પાડતા આ લીટી છે, બરાબર, એમાં બંને બાજુ ભાગ સરખા પડ્યા તો આપણે સાચાની નિશાની કરવાની. ત્રીજામાં જુઓ, અહીંયા આગળ તૂટક રેખા એટલે કે બિંદુ રેખા દોરી છે, તો ઉપરનું લંબચોરસ જે આ દેખાય છે ચતુષ્કોણ, બરાબર, ચતુષ્કોણ આ શક્કરપારાવાળું આકાર છે ચોરસ, એટલે કે ઉપરનું ચોરસ મોટું છે, નીચેનું ચોરસ નાનું છે. આકાર તો સરખો છે પણ નાનો મોટો સરખો ભાગ પડતો નથી એટલે આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર. ચાલો એના પછી ચોથા નંબરનું, તો ચોથા નંબરમાં પણ જુઓ, આ બાજુ પણ ત્રિકોણ જેવું પડે છે અને આ બાજુ પણ ત્રિકોણ જેવું, બંને બાજુ સરખો ભાગ પડે છે એટલે આ સાચાની નિશાની. ગોળમાં પણ બંને બાજુ સાચું સરખો ભાગ પડે છે એટલે સાચાની નિશાની. ત્યાર પછી છઠ્ઠા નંબર, તો છઠ્ઠા નંબરમાં પણ ભાગ સરખો પડે છે એટલે સાચાની નિશાની કરવાની છે, બરાબર. ચાલો એના પછીનું આગળનું અહીંયા જુઓ, આ થોડુંક ચોથો નંબર અને છઠ્ઠો નંબર, એમાં આ ભાગ અને આ ભાગ થોડો થોડો દૂર છે એ તમારે ખોટાની નિશાની કરી દેવાની છે, જોઈ લેજો. ચાલો એના પછી સાતમા નંબરનું, તો સાતમા નંબરમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને બાજુ સરખું જ દેખાય છે, બરાબર, એટલે સાચાની નિશાની કરવાની છે. ચાલો એના પછી આઠમા નંબરનું, તો આઠમા નંબરમાં તમે જોવો છો અહીંયા આગળ તૂટક રેખા બિંદુ રેખા દોરી છે, બરાબર, પણ સરખો ભાગ પડતો નથી. નીચે ગોળ વાળેલું છે જ્યારે ઉપર સીધી રેખા છે એટલે બંને બાજુ સરખો ભાગ નથી એટલે આપણે ખોટાની નિશાની કરીશું. નવમા નંબરમાં, તો નવમા નંબરમાં સરખો ભાગ પડે છે એટલે સાચાની નિશાની. આમાં પણ દસમા નંબરમાં
ફૂલનો બરાબર વચ્ચે જ એટલે બંને બાજુ સરખા ભાગ પડે છે એટલે સાચાની નિશાની જ્યારે 11માં નંબરમાં બરાબર બંને બાજુ સરખો ભાગ પડતો નથી આ ડાળખીવાળો ભાગ છે અને આ અણીવાળો ભાગ છે એટલે સરખો ભાગ થતો નથી એટલે આપણે ખોટું કરીશું ચલો પછી આ મોઢું છે બરાબર મોઢાનું ચિત્ર છે બંને બાજુ સરખો ભાગ પડે છે એટલે 12માં નંબરનું આપણે સાચું કરીશું 13માં નંબરમાં તો 13માં નંબરમાં એમાં પણ આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સરખો ભાગ દર્શાવે છે એટલે આપણે સાચું કરીશું 14માંમાં પણ સાચું 15માંમાં સાચું પડશે ખોટું ઉપર નાનું છે નીચે પોળો ભાગ છે એટલે આ સાચું આવશે નહીં એટલે આપણે ખોટાની નિશાની કરીશું 16માં નંબરમાં આમાં પણ શું થશે સરખો ભાગ પડે છે આગળ જે ચોથામાં છઠ્ઠામાં હતું ને એ રીતનું છે આપણને દેખાય છે બંને બાજુ સરખો ભાગ બરાબર આ બાજુ આ બાજુ પણ આ બાજુનો ભાગ થોડો વધારે પડતો વધારે એટલે કે જે આ ચિત્ર આવે છે એ આનાથી થોડુંક જુદું પડતું હોવાથી આપણે એમાં ખોટું કરીશું બરાબર ચાલો 17માં નંબરનું જુઓ તો બંને બાજુ ત્રિકોણ સરખા દર્શાવે છે સરખો ભાગ પડે છે એટલે આપણે સાચાની નિશાની કરીશું ત્યાર પછી 18માં નંબરમાં તો એમાં પણ સરખો ભાગ દર્શાવતા નથી તો આપણને ખ્યાલ આવી જાય છે બરાબર ઉપર ગોળાકાર છે નીચે ત્રિકોણ છે એ આપણે ખોટું કરીશું ચાલો પછી 19B તો બીમાં બરાબર વચ્ચે જ તૂટક રેખા દોરી છે બિંદુ રેખા દોરી છે એટલે સાચાની નિશાની કરવાની કારણ કે સરખા ભાગ પડે છે ટીમાં પણ સરખા ભાગ પડે છે એટલે આપણે સાચું કરીશું ચાલો 21માંમાં સરખો ભાગ પડે છે નથી પડતો એટલે આપણે ખોટું કરીશું પછી 22માંમાં ગ્લાસ આકાર એમાં વચ્ચે ઉપરનો ભાગ પોળો છે નીચેનો સાંકડો છે એટલે ખોટું કરીશું ત્યાર પછી આ પાનનો આકાર બંને બાજુ સરખો છે એટલે આપણે સાચું કરીશું 24માં એમનો સરખો ભાગ કર્યો છે એટલે આપણે સાચાની નિશાની કરીશું બરાબર ચાલો દેખાય છે ને અહીંયા આગળ બંને બાજુ સરખો હા હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું માગ્યા મુજબ કરો એના બે પ્રશ્નના જવાબ આલવાના છે એટલે કે અહીંયા આગળ તમને જોડકા જોડો એમાં ટાઇલ્સની તેની પેટર્ન સાથે જોડવાનું છે પ્રકરણ 5નો બરાબર જે પેટર્ન ભાત એવું આવતું હતું પ્રકરણ એમાં આ ટાઇલ્સના ટુકડા આપેલા છે બરાબર તો કઈ પેટર્ન સાથે કયું ચિત્ર છે તે તમારે જોડવાનું છે એટલે આપણને આ તરત જ ખ્યાલ આવી જાય તેવું છે તો આવું ચિત્ર છે કયું છે ટાઇલ્સનું આ રહ્યું બરાબર પછી આનું આ આની સાથે આ આની સાથે આ તો બાળમિત્રો અહીંયા આગળ તમારે જોડવાનું નહીં નીચે સાચો જવાબ લખી દેવાનો બરાબર પરીક્ષામાં જો પેપરમાં હોય તો તમારે જોડતી વખતે પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો અને જો જગ્યા હોય તો નીચે સાચો જવાબ લખવાનો કે ભાઈ આ એક નંબર છે તો એક નંબર સાથે શું આવશે ખ તો એક લખીને એની સામે ખ લખવાનું બરાબર પછી બીજા નંબરમાં તો બીજા નંબરમાં અહીંયા આગળ બે લખી તો એની સાથે કયો આવશે ગણપતિનો ગ ત્રીજા નંબરમાં ડબલ્યુ જેવું જે આકાર દેખાય છે તો એ ઘરનો ગ ત્રણ લખીને ઘરનો ગ ચોથા નંબરમાં કયું છે હા આ ત્રિકોણવાળો એટલે કે લખવાનો ક બરાબર આ રીતનું તમારે લખી દેવાનું અને જગ્યા ના આપી હોય તો તમારે જોડવાનું અને જોડતી વખતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો સામસામે સરખું જોડાણ રાખજો ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે તો ભોયતળિયાની ડિઝાઇનને તેમાં વપરાતા આકારો સાથે યોગ્ય રીતે જોડવાનું છે આમાં પણ જગ્યા આપી હોય તો તમારે લખવાનું નહીં તો પછી જોડી દેવાનું ફૂટપટ્ટીની મદદથી ચાલો હવે આમાં કયા આકારનો ઉપયોગ થયો છે જે આ ચોરસ ચોરસ છે તો આમાંથી કયો આકાર આવેલો છે તો કે છે આ ગ બરાબર એટલે એક નંબરને ઘ સાથે પછી બીજા નંબરમાં ત્રિકોણ જેવો આકાર છે તો ત્રિકોણમાં કયો ગ ગણપતિનો બરાબર ચાલો પછી આમાં ગોળાકાર ષટ્કોણ જેવું છે તો એમાં કયો આકાર આવશે ખ બરાબર ત્રીજામાં ખ અને ચોથામાં બધા જ આકારોનો ઉપયોગ થયો છે તેથી આપણે ક એની સાથે જોડી દઈશું બરાબર તો નીચે જગ્યા આપી હોય તો આવી રીતના તમારે લખવાની એક ઘ બે ઘ ત્રણ ખ અને 4 ક બરાબર આ રીતના લખવાનું છે
ચાલો હવે એના પછી ગુણાગણો અને અંક સાથે જોડવાનું છે બરાબર આ તો પણ મેં તમને શીખવાડ્યું હતું ગુણાગણો અને અંક સાથે જોડવાનું તો ચાલો આપણે ત્રીજા નંબર એટલે કે અહીંયા આગળથી ગુણાગણવાનું શરૂ કરીએ અને એની સાથે જોડી દઈએ ચાલો પહેલામાં પહેલું અહીંયા આગળ આ 0 છે બરાબર એટલે આપણે આ 0 ને તો આની સાથે જોડી દઈએ કારણ કે ગોળને એક પણ ખૂણો હતો નથી બરાબર ચાલો પછી આ જે દેખાય છે એમાં આ એક જ ખૂણો પડે છે એટલે આપણે એને એક સાથે જોડી દેવાનું છે બરાબર ચાલો એના પછી ત્રિકોણના ત્રણ ખૂણા હોય તો ત્રિકોણને ત્રણ સાથે જોડી દીધા હવે કે છે ચાર ખૂણાવાળું તો ચાર ખૂણાવાળું કયું છે આમાં ચોરસ તો છે નહીં તો આપણે ચાર ખૂણાવાળું કયું શોધીશું જો આ બે ખૂણાવાળું આ એક અને આ બે બરાબર અર્ધગોળ છે એને બે સાથે જોડી દીધું હવે આપણે ચાર ખૂણાવાળું તો ચાર ખૂણા માટે આપણે પહેલાં ક્યાંથી શરૂઆત કરીશું અહીંયા પહેલાં નંબરથી કરીશું એટલે આપણને મળી જાય આ બધા જે નાના નાના ઓછા ખૂણાવાળા હતા એ આપણે જોડી દીધા બરાબર ચાલો હવે અહીંયાથી શરૂઆત કરીશું આ ખૂણેથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બરાબર પહેલા નંબરને આપણે આઠ સાથે જોડી દઈશું એટલે કે આઠ ખૂણા સાથે ચાલો બીજા નંબરનું ચિત્ર છે એને એક બે ત્રણ અને ચાર તો આપણને મળી ગયો ચાર નંબર ચાલો હવે આપણે એક બે ત્રણ ચાર એટલા તો જોડાઈ ગયા છે બરાબર હવે પાંચ છ સાત ને નવ હવે આપણે એલવાળું ગણીએ એના ખૂણા એક બે ત્રણ ચાર પાંચ અને છ છ નંબર પણ આપણને મળી ગયો એક પણ નંબર જોડ્યા વગર બાકી રહી જાય નહીં કે કોઈ પણ નંબર બે વખત આવે નહીં એનું ધ્યાન રાખવાનું ચાલો હવે આ ઘર જેવું દેખાય છે તે આપણે ગણીએ એના ખૂણા એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો એને પાંચ સાથે જોડી દો ચાલો એકથી ને છ સુધીના આપણા ખૂણા જોડાઈ ગયા હવે આપણે આ બે ચિત્રો રહ્યા છે બરાબર સાતમો અને નવમો તો અહીંયા આગળ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મળી ગયું આ સાત નંબર હા હવે બાકી રહ્યું નવ નંબર અને આ ચિત્ર એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આની સાથે આના નવ ખૂણા હશે તો પણ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર આ રીતનું તમારું જોડવાનું થઈ ગયું ખ્યાલ આવી ગયો બાળમિત્રો સરસ ચલો જેટલા જેટલા ખૂણા એટલે ત્રિકોણ જેવો ભાગ પડતો હોય એ ખૂણો કહેવાય બરાબર અણીવાળો ભાગ હોય ને હા એ બધા અણીવાળા ભાગ ગણીને એને અંકો સાથે જોડી દેવાનો ચાલો હવે ચોથા નંબરનું આપણે જોઈએ તો નીચે આપેલી આકૃતિઓમાંથી વળાંકોવાળી આકૃતિ ઉપર સાચું કરવાનું છે વળાંક હોય તેમાં સાચું કરવાનું છે ચલો આ ગોળ તો આખું ગોળ વળ્યું છે એટલે એ સાચું આ પણ ગોળાકાર વળેલું છે એટલે એ સાચું આમાં વળવાનું આવે ના આવે આમાં વળવાનું આવે હા બરાબર એક બે અને ત્રણ અને આમાં પણ આટલું જ વળવાનું આવે છે એટલે આ પણ તમારે સાચું કરવાનું આવે છે કારણ કે આ ઉપરના ભાગથી તમે વળો છો ને આમ અહીંયા સુધી આવે પણ વળવું તો પડે બરાબર ચાલો બીજા બધા એક આકારો પર વળવાનું આવશે નહીં એટલે ચાર ચિત્રો ઉપર જે ચાર આકારો છે ગોળ લંબગોળ અર્ધગોળ અને આ સી જેવો ગ ગણપતિનો છે એ બધા પર સાચું કરવાનું છે ચાલો એના પછી આગળનો આપણે પ્રશ્ન નંબર ત્રણ બ દાખલા ગણ બરાબર સરવાળાના અને બાદબાકીના વ્યવહારુ દાખલા છે એ પહેલાં સરવાળાના દાખલા આપણે જોઈશું તો અહીંયા આગળ જુઓ પ્રશ્ન ત્રણ બ દાખલા ગણો એમાં પ્રકરણ ત્રણના દાખલા છે જે એકદમ સહેલા જ છે બરાબર તો મેં અહીંયા આગળ ગણીને રાખેલા છે 470 + 244 એટલે કે સાત અને ચારનો સરવાળો તો સાત અને ચાર સાતમાં બીજા ચાર ઉમેરો સાત પછી આઠ નવ દસ અને અગિયાર આ રીતની ગણતરી કરવાની એટલે તમારે દાખલો ફટાફટ થઈ જાય એ 7 + 4 કેટલા થયા 11 એક વધી પડી એક બાજુના અંક પર મૂકવાની છે હવે એકને એક બે તો બે ને ચાર કેટલા થાય બે પછી ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયા અહીંયા છ બરાબર હવે 4 + 2 ચાર પછી ગણવાનું પાંચ અને છ બરાબર આ રીતની ગણતરી કરશો તો સરળતાથી થઈ જશે હવે પછી બીજા નંબરનો દાખલો છે 724 + 59 એમાં ચાર અને નવ તો આપણે જે મોટી સંખ્યા છે એટલે કે મોટો અંક એવું નહીં કે ચાર છે એટલે કે આપણે નવ જ પહેલાં ના ગણીએ ચાલ
નવ લો તો પણ ચાલે અને ચાર લો તો પણ ચાલે એટલે આપણે નવથી ગણતરી કરીએ તો નવમાં ચાર ઉમેરીએ નવ પછી દસ અગિયાર બાર અને તેર આવી ગયા બરાબર છે ને સરળ જે મોટો અંક હોય એના પછીનું ગણતરી તમારે કરી દેવાની એટલે તમારે વધારે આંગળા ગણવા પડે નહીં નવ પછી ચાર ગણી એટલે તેરનો ત્રણ વધી પડી એક બે ને એક ત્રણ ત્રણમાં બીજા પાંચ ઉમેરું તો કેટલા થાય આઠ થાય બરાબર ચાલો સાતના સાત સાતની નીચે કશું જ નથી એટલે સાતના સાત સાતસો ને ત્યાંસી બરાબર ચાલો એના પછીનું આગળ જોઈએ આઠસો ને છત્રીસ બરાબર આઠસો ને છત્રીસ વત્તા જુઓ વત્તા છત્રીસ છ વત્તા છ છ માં છ ઉમેરીએ તો કેટલા થાય બાર છ ને છ બાર છ દુ બાર અને એવું પણ ના યાદ રહેતું હોય તો છ પછી આપણે બીજા છ આંગળા ગણીએ છ પછી સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો બારનો બગડો વધી પડી એક બરાબર ત્રણ ને એક ચાર ચારમાં ત્રણ ઉમેરે તો પાંચ છ અને સાત થઈ ગયા સાત આઠના આઠ બરાબર ખ્યાલ આવી ગયો બાળકો ચાલો એના પછીનો ચોથા નંબરનો દાખલો આપણે જોઈશું તો પાંચસો ને નવ વત્તા એકસો ને નવ નવ ને નવ કેટલા થાય નવ દુ અઢાર બરાબર અને એવું પણ ના આવડે તો હમણાં મેં કીધું હતું એ રીતના નવ પછીના બીજા નવ આંગળા ગણીએ આપણે તો નવ આંગળા ક્યાં આવે અહીંયા સુધી આવે બરાબર તો નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢારનો આઠ વધી પડી એક એકને એક બે બરાબર ચાલો અને પાંચને એક છ થઈ ગયા આપણા છસો ને અઢાર જવાબ આવી ગયો ચાલો એના પછી પાંચમા નંબરનો તો છસો ને છાસઠ વત્તા બસો ને ચાર છ ને ચાર કેટલા થાય દસ બરાબર છ પછી સાત આઠ નવ દસ દસનું મીંડું વધી પડી એક છ ને એક સાત છ ને બે આઠ બરાબર છ વત્તા બે આઠ થઈ ગયા આપણો આઠસો ને સિત્તેર જવાબ આવી ગયો ચાલો હવે એના પછી નવસો ને ચોત્રીસ વત્તા સાડત્રીસ ચાર વત્તા સાત કેટલા થયા ચાલો તો આપણે ગણીએ મેં આગળ કીધું તો મોટી રકમ હોય એના પછીનું ગણવાનું એટલે આ બેમાં મોટી કોણ છે સાત છે તો સાત પછીના કેટલા ગણવાના ચાર સાત પછી આઠ નવ દસ ને અગિયાર અગિયારનો એક વધી પડી એક ત્રણ ને એક ચાર ચારમાં ત્રણ ઉમેરે તો પાંચ છ ને સાત બરાબર થઈ ગયા સાત ને ઉપર નવના નવ નવની નીચે કશું જ નથી એટલે આપણે ઝીરો લગાવો તો લગાવી દેવાનો નવ વત્તા ઝીરો નવના નવ બરાબર ચાલો એના પછી સાતમા નંબરનું તો જુઓ સાતમા નંબરમાં છસો ને તોતેર વત્તા બસો ને ચોર્યાસી બરાબર તો એમાં જુઓ ત્રણ વત્તા ચાર કેટલા થયા સાત બરાબર અને સાત ને વત્તા આઠ સાત પછી આઠ ગણીએ આપણે તો અહીંયા આગળ આઠ આવે આપણા બરાબર અહીંયા આગળ સુધી ગણવાના સાત પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદરનો પાંચ વધી પડી એક છ ને એક સાત વત્તા બે સાત ને બે કેટલા થાય આઠ અને નવ બરાબર ચાલો એના પછી આઠમા નંબરનો દાખલો ત્રણસો ને અરે સાતસો ને ચોર્યાસી વત્તા એકસો ને બ્યાસી તો સાત વત્તા ચાર વત્તા બે કેટલા થયા છ થયા બરાબર ચાર પછી પાંચ અને છ આઠ ને આઠ સોળ આઠ દુ સોળ અને એવું પણ ના આવડે તો આઠ પછી ગણવાના નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ અહીંયા આગળ તમારા આઠ પૂરા થાય ત્રણ ત્રણ છ અને બે આઠ બરાબર બે આઠ ને આઠ કેટલા થયા સોળનો છગડો વધી પડી એક સાત ને એક આઠ ને એક નવ બરાબર સાદા જ સરવાળાના દાખલા છે એટલે તરત જ તમને આવડી જશે એના પછી નવમા નંબરનો દાખલો ચારસો ને પંચાણું વત્તા ચારસો ને ચોર્યાસી તો પાંચ વત્તા ચાર કેટલા થયા નવ બરાબર પાંચમાં ચાર ઉમેર્યા પાંચ છે ને એમાં બીજા ચાર ઉમેરીએ છ સાત આઠ અને નવ બરાબર થઈ ગયા નવ હવે નવ વત્તા આઠ નવમાં બીજા આઠ ઉમેરો નવ પછી અહીંયા આઠ પૂરા થાય તમારા આંગળામાં નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર સત્તરનો સાત વધી પડી એક ચાર વત્તા ચાર કેટલા થાય ચાર દુ આઠ આઠમાં એક ઉમેરીએ તો નવ બરાબર થઈ ગયા તમારા નવ
ચાલો 370 વત્તા 177 બરોબર અહીંયા આગળ 0 છે 0 માં 7 ઉમેર તો 7 ના 7 7 વત્તા 7 કેટલા થાય 14 થાય બરોબર 7 ને 7 14 7 2 14 અને ઉપર ના આવડે તો મેં કે રીતના કીધું તો અહીંયા 7 પૂરા થાય તમારા 7 પછી 8 9 10 11 12 13 અને 14 બરોબર તો 14 નો છગડો બધી પડી 1 3 ને 1 4 ને 1 5 થઈ ગયું ચાલો 11 માં નંબરનો દાખલો 545 વત્તા 190 તો આમાં 5 ને નીચે 0 એટલે 5 ના 5 4 વત્તા 9 4 ને 9 કેટલા થાય તો 4 પછી બીજા 9 ગણીએ અથવા તો 9 પછી બીજા 4 ગણો 9 પછી આ 4 10 11 12 13 13 નો તગડો વધી પડી 1 5 ને 1 6 ને 1 7 બરાબર 735 જવાબ આવ્યો ચાલો એના પછી 12 માં નંબરનો દાખલો તો જુઓ 363 વત્તા 274 બરાબર તો 3 વત્તા 4 કેટલા થાય 7 3 માં 4 ઉમેરે તો 7 થાય એટલે અહીંયા લખી દેવાના 7 એના પછી 6 વત્તા 7 6 માં 7 ઉમેરીએ આપણે 6 માં 7 ઉમેરીએ તો અહીંયા આગળ 7 થાય તો 6 પછી 7 8 9 10 11 12 અને 13 13 નો તગડો વધી પડી 1 તો અહીંયા 3 લખેલા 3 માં 1 ઉમેરે તો 4 4 માં 2 ઉમેરે તો 5 અને 6 બરાબર કયો જવાબ આવ્યો આપણો 637 તો બાળ મિત્રો અહીંયા આગળ આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આના પછીના જે બાકીના દાખલા છે તે આપણે આગળના ભાગમાં જોઈશું બરાબર આજનો આપણો પ્રશ્ન 2 અ અને બ અને પ્રશ્ન 3 નો ફક્ત અ અને બનો અડધો જ છે બે પ્રશ્ન સુધીનો બરાબર એટલું તમારે ગણિતની નોટબુકમાં હોમવર્ક કરવાનું છે પ્રશ્ન 3 નો બ એમાં એક જ નંબરનો મેં દાખલો ગણાવ્યો છે 2 3 4 5 અને 6 એ દાખલા આપણે બાકી રાખીશું કારણ કે તે વ્યવહારુ છે બરાબર વ્યવહારુ દાખલા કઈ રીતના ગણવાના છે એ તમને આગળના ભાગમાં આપણે સમજાવીશું તો આટલું હોમવર્ક તમારે સરખી રીતે તમારી નોટબુકમાં કરી દેવાનું છે ચાલો આવજો